કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 12th, સબ્જેક્ટ ગુજરાતી, સેકન્ડ લેંગ્વેજ. આજે હું આપની સમક્ષ લઈને આવી છું. હું છું સૈદા ટીચર. લેસન નંબર 14, મોરના ઈંડા, જેનો ભાગ એક અગાઉ આપણે જોઈ ગયા. આજે આપણે ચર્ચા કરીશું એ છે ભાગ 2, જ્યાં વિદ્યાર્થી મિત્રો મોરના ઈંડા પાઠના લેખક છે ઈશ્વર પેટલીકર. આપ સૌ જાણો છો એ પ્રમાણે મોરના ઈંડા પાઠના આ પ્રકાર છે નવલિકા. નવલિકાને આપ ટૂંકી વાર્તા તરીકે પણ ઓળખાવી શકો છો. જી હા વિદ્યાર્થી મિત્રો, ઈશ્વરભાઈ પેટલીકર લિખિત આ નવલિકામાં ખંભાતના કિલાચંદ શેઠની દીકરીનું કબૂ, જે સારા દાડા લઈને મુંબઈથી આણંદ આવે છે, પોતાના શરીર ઉપર એણે ખૂબ જ ઘરેણાં પણ પહેર્યા હોય છે અને આ જે ઘરેણાં પહેરીને પોતાની સાથે એક બીજા બહેનને પણ લઈને આવે છે અને એ બંનેને લેવા માટે કિલાચંદ શેઠ ખંભાતના બે ગાડી અને માણેક મુનિમને સાથે મોકલાવે છે. માણેક મુનિમ કબૂને જોઈને કહે છે કે તમારે આટલું બધું જોખમ પહેરવું ન જોઈએ અને કબૂ પણ કહે છે કે ખબર કેવી રીતે પડશે કે હું સાસરામાં સુખી છું. આ વાત જે ગાડી તરીકે એમની સાથે આવ્યા હતા વજેસંગ અને દલભાઈ જેવા ગાડી જ છે, જે કિલાચંદ શેઠની દીકરી અને માણેક મુનિમને આશ્વાસન આપે છે કે તમારે કોઈ ચિંતા કરવાની નથી, અમે છીએ ને, અમારે જીવતે જીવત કોઈ કબૂને અડકી પણ નહીં શકે. તો પણ માણેક મુનિમને પોતાનું ગાડી લૂંટાઈ જશે એવી ભીક એમને લાગતી હતી અને આથી જ અગાઉ તેઓ વજેસંગ અને દલભાઈની સામે પોતાની વાતની રજૂઆત કરે છે કે વડાવ્યા તરીકે કોઈકને લઈ આવીએ. વડાવ્યા એટલે કે દેખભાલ કરવાનારો. એમની સાથે એક જે અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે કે બોડીગાર્ડ તરીકે રાખવામાં, જોખમની સાથે કંઈક પણ અણધાર્યું જોખમ આવી પડે એટલે તેઓ વડાવ્યા તરીકે કોઈ માણસ સાથે રાખે તો તે રક્ષા કરી શકે. પરંતુ દલભાઈ અને વજેસંગને આ મંજૂર નથી. તેમને તો જાણે તેમનું અપમાન થયું હોય એવું લાગે છે, કારણ કે તેઓ જોખમ ગાડીનો ધંધો કરવા માટે જાણીતા છે. અગાઉ લેખક આપણને સૌને જણાવ્યું છે તેમ ભૂખ્યો શેર ઘાસ ન ખાય. તેઓ ભલે બેકાર બેસી રહેતા પરંતુ અનાજ કે ગાડીને એવી કોઈ ગુણ ભરીને લાવવાનું હોય તો તે કામ કરતા નહીં. આથી માણેક મુનિમ એમને જે કંઈ વાતો કરે છે વડાવ્યા તરીકેની તો બંને જણો વાતોમાં હસી કાઢે છે અને તેઓ કંઈ પણ વિચારતા નથી અને કશું કહેતા નથી અને માણેક મુનિમની સાથે તેઓ વડાવ્યા માટે મુનિમને દરખાસ્ત કરે છે. એ કબૂને જોઈને તેઓ મુનિમની વાતમાં સંમતિ આપી દે છે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે માણેક મુનિમ વડાવ્યા તરીકે કોને લેવા માટે તૈયાર થઈ જાય છે. માણેક મુનિમ ગામમાં વડાવ્યો શોધવા નીકળ્યા. મહીજી બારૈયા ગામમાં વડાવ્યાનું કામ કરતો હતો પરંતુ તે નરિયો સૌકાર હતો એમ નહીં, ચોર પણ હતો. વડાવ્યા તરીકે કામ કરે ત્યારે જીવના જોખમ એ સામનો કરે અને લૂંટનું કામ કરે ત્યારે એટલા જ જુનૂનથી લૂંટ પણ કરે. આ એના બે પરસ્પર વિરોધી સ્વભાવ છતાં વડાવ્યા તરીકેનો એણે એ વિશ્વાસઘાત કદી કર્યો ન હતો. જી હા વિદ્યાર્થી મિત્રો, માણેક મુનિમ હવે જે કબૂ જોખમમાં જે લઈને આવી છે એ જોઈને ડરે છે અને ડર લાગે છે. વજેસંગ અને દલભાઈને આટલી બધી ખાતરી આપવા છતાં પણ તે માનતા નથી અને વડાવ્યા તરીકે જે એક મહીજી બારૈયા છે એને શોધવા માટે તેઓ ગામ તરફ નીકળે છે. પરંતુ અહીં જે લેખક આપણને સૌને મહીજી બારૈયા વિશે કહે છે એ પણ એ વખાણ કરવા જેવા તો હતા, કારણ કે એ ચોર પણ હતા પણ એટલું ખરી કે કોઈ પણ મતલબ કામ કરતા હતા તો તેઓ કદી વિશ્વાસઘાત ન કરતા હતા તેની એ ખાતરી આપે છે. એટલે ધીમે ધીમે એની એવી શાખ પડી ગઈ કે વડાવ્યા તરીકે જે હોય તે એને જ લે. એટલે એમને એવું થયું કે જે પણ હોય તે વડાવ્યા તરીકે મુનિમનીજીને એમ થયું કે વડાવ્યા તરીકે આપણે એમને જ લઈએ. દલભાઈ અને વજેસંગને ખાતરી હતી કે મહીજીને જો વડાવ્યા તરીકે લાવશે તો માણેક મુનિમને પૂરેપૂરા બની જવાના. એમને વજેસંગને અને દલભાઈને તો ખાતરી જ હતી કે આ મહીજીને વડાવ્યા તરીકે લાવશે તો મુનિમ જે છે પૂરેપૂરા બની જશે, કારણ કે મહીજી આ બેઉને સારી રીતે ઓળખતો હતો. મહીજી પણ આ બંનેને સારી રીતે ઓળખતો હતો, ઓળખાણ હતી એમની. એટલે સાથે આવવાને બદલે મુનિમને બે બોલ સંભળાવી ગેર ચાલ્યા વગર એ રહે જ નહીં.
ગામમાં પૂજતા માણેક મુનિને પણ મહીજીનું ઘર સાંભળનારને ચિંધ્યું એટલે રસ્તો બતાવ્યો કે ગામમાં પૂછ્યું કે ભાઈ એમનું મહીજીનું ઘર ક્યાં છે. માણેક મુનિમ એને ઘેર ગયા ત્યારે મહીજી ન હતો. જ્યારે માણેક મુનિમ એમના ઘરે જાય છે મહીજીના ત્યારે મહીજી ન હતા. બાઈએ ઘરમાંથી જ બહાર આવતા સાવકાર માણસને જોતાં જ ખાટલો આડો કરી આપ્યો એટલે કે ખાટલો એટલે પલંગ જે આપણે કહીએ તે. ગામમાં તમે ઘણો ખરો રીતે જોયું હશે કે કોઈ પણ આવે ત્યારે એમ ખાટલો એટલે કે પલંગ મૂકી દે છે અને એમને આ રીતે આવકાર આપે છે. બેહો સેમમાં ગયા છે આવતા હશે કહે છે કે બેહો બેહો એટલે બેસી જાઓ. બાઈએ ઘરમાંથી જવાબ આપ્યો અને ખાટલો એટલે કે પલંગ મૂકી આપ્યો અને કીધું કે બેસો એ ખેતરમાં ગયા છે અત્યારે આવતા જશે. બાઈ ઘરમાં ગઈ એટલે ફડાંભેર બેસીને ખીચડી છાશ તાવડીમાં ભેગી કરીને સબડકા ભરી મારીને ખાતા દીકરાએ પૂછ્યું કોણ છે માડી. એ ઘરમાં ગયા એટલે તરત જ ખીચડીને છાશ બેસીને ખાતા હતા અને એમનો દીકરો એટલે કે મહીજીનો દીકરો એ પૂછે છે કોણ છે માડી એટલે કોણ છે માં મમ્મી માડી એટલે મમ્મી. એ તો વડાવ્યા તરીકે તારા બાપાને બોલાવવા આવ્યા છે બાઈએ કહ્યું. મહીજીની પત્ની છે એમણે કહ્યું એટલે કે કે વડાવ્યા તરીકે તારા પપ્પાને બાપાને એટલે કે પપ્પાને બોલાવે છે એટલે આવ્યા છે એમ કહે છે. 20 વર્ષના બુધાએ મર્દાનગીના ધવણ માને થાનેથી પીધા હતા. બાપુના હાડવે એની ફૂટતી જુવાનીના ન સમાવાનું હોય તેમ એની અડીખમ કાયા સાક્ષી પૂરતી હતી. કેડે તરવાર બાંધવી, ખભે તીરકામટું ભરાવવું અને હાથમાં ધર્યું જલવું એ ત્રણેય કળા બાપે દીકરાને આપવા માંડી હતી. પરંતુ હજુ સુધી પ્રત્યક્ષ ધંધામાં એને પલોટ્યો ન હતો. 20 વર્ષનો બુધો એ મહીજીનો છોકરો એટલે એમને વાત કરે છે અહીંયા કે 20 વર્ષના બુધાની ઉંમર બતાવી છે કે 20 વર્ષનો તો એમને હજુ સુધી એમના ધંધામાં મોકલ્યો ન હતો. એટલે ખભે તીરકામટું ભરવું, હાથમાં ધર્યું જલવું આ ત્રણેય જે કળા બાપે દીકરાને આપવા માંડી હતી, ટ્રેન કરી દીધી હતી, પરંતુ હજુ સુધી તે પ્રેક્ટિકલ રીતે ધંધામાં એ ગયો નહોતો. હજુ એમને વાર હતી. ખીચડી છાશનો છેલ્લો ઘૂંટડો ઘડે ઉતારતા બુધાએ સ્વાભાવિક કહ્યું માંડી ત્યારે હું જોઉં વળાવીએ. ખીચડીને છાશનો છેલ્લો કોળિયો હતો એમનો અને એ પૂછે છે એની મમ્મીને કે વળાવ્યા તરીકે હું જાઉં માંડી ત્યારે હું જોઉં વળાવીએ. મમ્મી હું જઈ શકું છું વડાવ્યા તરીકે. ત્યારે શું જવાબ આપે છે તે જુઓ. પ્રખ્યાત મહીજી બારાયા નામના વડાવ્યાની તેને સૌકાર તરીકેની ખ્યાતિ એટલે કે નામના જે નામ ચીવટને કાળજી રાખવાની આકૃતિમાં લેખકે કરી બુધો મહીજીનો છોકરો છે એ મોરનું ઈંડું છે અને મોરના ઈંડામાંથી મોર જ જન્મે તેમ અહીં બાપ તેવા છોકરા તેવા ગુણવૃક્ષો બતાવ્યા છે. કોઈ ઊંચી વરણની સહકારમાં હોય તો આ શબ્દ સાંભળતા જ ફફડી ઉઠત. દીકરાને એવા જોખમમાં ન પડવા શિખામણ આપત. પરંતુ જોખમમાં જીવતી આ કોઈની આ કોમની બાઈમાં તો દીકરા બોલે રૂવે રૂવે આનંદ પ્રગટ્યો. કોઈ બીજી જો બૈરી હોત તો સ્ત્રી હોત તો કદાચ ના કહેત, પરંતુ આમાં એની બુધાની મમ્મી મહીજીની ધર્મપત્ની આ શબ્દ સાંભળીને એમને ખુશીનો પાર નથી રહેતો અને એના રોમે રોમમાં આનંદ થયો અને એ કહે છે આગળ. એના મોં ઉપર સાબાસીની સરવાણીએ ફૂટી એથી હરખાઈને એ બોલી તું કેડે તરવાર બાંધે તે કરતાં મારે બીજો કયો રૂડો દાડો હોય. કહે છે સાબાસી પણ આપે છે અને કહે છે તું અગર તારે કમરે તલવાર બાંધે તો મારાથી આજનો દિવસ એના
જેટલો સારો હોય એટલો બીજો નહીં હોઈ શકે. આજનો દિવસ મારા માટે ઘણો જ ખુશીનો છે. દાડો એટલે દાડો દિવસ. ફૂટી મૂછો ઉપર ભીના હાથ ફેરવતા ફેરવતા બુધો બહાર આવ્યો. કામની પૂછપરછ કરી સવાલ કર્યો. હજુ તો મૂછો ફૂટી અને ભીના હાથે ત્યાં હાથ ફેરવતો ફેરવતો મૂછ પર તાવ દેતો કહે છે, બુધો બહાર આવે છે અને કામની પૂછપરછ કરે છે. સવાલ કરે છે કે હું વડાવી આવું તો ચાલશે શેઠ? કહે છે કે વડાવ્યા તરીકે અગર હું આવું તો ચાલશે શેઠ? મુનિમને પૂછે છે. માણેક મુનિમે જુવાનિયાની આંખમાં ઊંડાણ માપતા કહ્યું, અમારે તો ભાઈ જે આવે તે જ્યાં ત્યાં અમારા ગાડા હેમ ખેમ પહોંચવા જોઈએ. માણેક મુનિમ જવાબ આપે છે કે કંઈ વાંધો નહીં, અમારે તો અમારા જે ગાડા છે તે સારી રીતે ઘરે પહોંચી જવા જોઈએ, જે આવશે તે. બુધાએ ખોખારા ખાતા કહ્યું, અરે શેઠ, મહીજી બારિયાનું ઘરનું નાનું છોકરું હોય તોય કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે પછી ગાળાનું નામ દે. બુધો કહે છે, આમ કરીને ખોખારો ખાય છે અને કહે છે, મહીજી બારૈયાનું ઘરનું નાનું છોકરું પણ હોય ને તો કોનામાં તાકાત છે કે ગાળાનું નામ લઈ શકે, એ રીતે કહે છે. માણેક મુનિમે ઊભા થતાં કહ્યું, ચાલો ત્યારે અમારે પાછી નાની મોટાની પંચાયતે શું કરવી પડે, ચાલો ત્યારે. આપણું તો કામ થઈ ગયું, હવે આ નાના મોટાની શું પંચાયત કરીએ, શું સવાલ કરવા, જે છે તે તમે તો તમે ચાલો એમ હેડવા માંડો, ચાલો ત્યારે. બુધાએ માણેક મુનિમને ભાગોળે વળાવતા કહ્યું, હું શબ્દો શબ્દો એટલે કે સજ્જ તૈયાર થઈને આ આવ્યો જાણે, કહે છે હેંડવા માંડો એટલે ચાલવા માંડો. બુધાએ માણેક મુનિમની ભાગોળે વળાવતા જવાબમાં જવાબ આપતા કહે છે, માનો હરખ માતો ન હતો, કોઈના કહ્યા વગર દીકરો આપમેળે જોખમ ખેડવા તૈયાર થયો એ બાઈને મન તો પોતાના પેટનો વિજય હતો. માનો હરખ ખુશીનો પાર ન હતો, કોઈના કહ્યા વગર દીકરો આપમેળે જ, કોઈએ પણ કીધું નહીં, પોતાની મેળે સ્વાભાવિક રીતે તૈયાર થાય છે, સ્વેચ્છાએ કે તૈયાર થઈ જાય છે. અને બાઈને મન તો એટલે કે એની મમ્મીને માને મન તો પોતાના પેટનો વિજય થયો, એને દીકરાનો વિજય હતો. મોરના ઈંડાને ચીતરવા ન પડે, મેં આગળ અત્યારે જણાવ્યું તે પ્રમાણે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે. બુધોએ મહીજીનો છોકરો છે એ મોરનું ઈંડું અને મોરના ઈંડામાંથી મોર જ જન્મ લે તે પ્રમાણે કે છોકરો બાપ તેવા જ છોકરા થાય એ પ્રમાણેના ગુણલક્ષણ બતાવ્યા છે. તો પરદેશ મહાણ મૂળના ઈંડાને ચિતરવા ન પડે, સુરવીનો છોરુંને પલોટવા ન પડે, દીકરો જાણે પરદેશ વહાણ કમાવા જતો હોય એટલા ઉમંગે, જાણે કે એવું લાગે કે મારો દીકરો કોઈ પરદેશ કમાવા જાય છે એ રીતે એ ખુશી, ઉમંગ એટલે ખુશી. બાઈએ દીકરાને અકબંધ ગોરસી ભાંગીને દહીં મોંમાં મુકાવ્યું. કશું સારી રીતે કામ કરવા જતા હોઈએ છીએ ત્યારે આપણે દહીં કહે છે, ગોરસી એટલે દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ અને ગોરસી. વિદાય આપે છે, જો બેટા જા બેટા, ભાથી ખત્રી તરીકે ખમ્મા કરે, માતાનું નામ લેતા કહે છે કે તારી રક્ષા કરે. અને દીકરાને ઘરની બહાર પગ મૂક્યો એટલે બાઈએ ઉમેર્યું, દીકરો જ્યારે ઘરની બહાર પગ મૂકે છે ત્યારે માતા કહે છે કે જોજે બેટા તારા બાપનું નામ ના વગોવાય, કહે છે કે તારા બાપનું નામ વગોવાય નહીં, તારા બાપનું નામ રોશન કરજે, ડૂબાડે નહીં, તેનું ધ્યાન રાખજે, એક મા પોતાના દીકરાને કહે છે. અરે એ વાતમાં શો માલ છે, રામ રામ કરને, એમ ખાતરીના મૂંગા પડઘા પાડતા દીકરાના પગલા અને બાઈ નિરખી રહી. જ્યારે એ વાતમાં શો માલ છે એમ કહે છે અને રામ રામ કર એ રીતે કહે છે, અને એક માં પોતાના દીકરા માટે વિજયની પ્રાર્થના કરતા કહે છે. હવે આપણે આગળના વિડીયોમાં જઈશું. બુધાની માં હરખાઈ ગઈ અને તેમનું મન પોતાના પેટનો વિજય થયો. આવી લાગણી બુધાની માતા અનુભવવા લાગી અને વડાવ્યાને જતાં બુધાને કહ્યું, જોજો બેટા તારા બાપનું નામ વગોવાય નહીં. આ રીતે બુધાને મોકલે છે વડાવ્યા તરીકે. નેક્સ્ટ વિડીયોમાં જઈશું, પાર્ટ 3.
પાર્ટ વન અને પાર્ટ ટુનો અભ્યાસ કરતા રહેજો. થેન્ક યુ.